નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિષય અંગ્રેજી સ્ટાન્ડર્ડ ટુ. આપણે આગળના વિડીયોમાં શું જોયું હતું કે આપણે આગળના વિડીયોમાં યુનિટમાં જો પેજ નંબર 35 યુનિટ 9 એમાં શું જોયું હતું, ધીસ અને એન ધેટ. ધીસ એટલે નજીકની વસ્તુ અને ધેટ એટલે દૂરની વસ્તુ દર્શાવવા માટે વપરાય છે. તો આપણે શું જોયું, ધીસ અને ધેટ. પછી જો આપણે વાક્યનું જોઈએ, એકવાર રિવિઝન કરીએ કે ધીસ ઇઝ એ ટેબલ. તો ટેબલ શું છે, તો કે નજીક છે. એટલે નજીકની વસ્તુ માટે શું વપરાણું છે, તો કે ધીસ. તો શું અહીંયા વાક્ય બન્યું છે, ધીસ ઇઝ એ ટેબલ. પછી જો ઈ જ રીતના બાજુમાં અહીંયા શેનું ચિત્ર છે, તો કે ચેર. તો ચેર ક્યાં છે, નજીક છે કે દૂર, તો કે દૂર. તો દૂરની વસ્તુ માટે આપણે શું વાપરવામાં આવે છે, તો કે ધેટ. તો ધેટ ઇજ એ ચેર. પછી જો નીચે ઈજ રીતના અહીંયા શેનું ચિત્ર છે, તો કે કેપ. કેપ એટલે ટોપી. તો ટોપીનું ચિત્ર છે, એ નજીક છે કે દૂર, તો કે નજીક. તો ધીસ ઇજ એ કેપ. પછી અહીંયા અમરેલા. અમરેલા એટલે છત્રી. તો છત્રીનું ચિત્ર ક્યાં છે અમરેલાનું, તો કે નજીક છે કે દૂર, તો કે દૂર છે. તો દૂરની વસ્તુ માટે આપણે શું વાપરવાનું છે, તો કે ધેટ વાપરવાનું છે. એટલે ધેટ ઇઝ એન અમરેલા. તો અહીંયા એ એન શું કામ એન વપરાણું, તો કે એ ઈ આઈ ઓ યુ. આ પાંચ સ્વર હોય એની આગળ આપણે શું મૂકવાનું છે, એ એન. એવી જ રીતના નીચે જોઈએ, તો કે ધીસ ઇઝ એન એક્સ. શું છે, તો એક્સ ક્યાં છે, તો કે નજીક છે. તો નજીક માટે શું વપરાણું, ધીસ. બાજુમાં જોઈએ, ધેટ ઇઝ એ ટ્રી. તો ઝાડનું ક્યાં છે, તો કે નજીક છે કે દૂર, તો કે દૂર છે. એટલે શું વાપર્યું છે આપણે અહીંયા, ધેટ. હવે જોઈએ, એમાં જોઈએ યુનિટ 9નું ફન ટાઈમ. જોયું તું મેં તમને બધા વાક્ય લખાવ્યા હતા ને આગળના વિડીયોમાં. તો પેજ નંબર 36માં જોઈએ, તો ફન ટાઈમ ચિત્ર જોઈ ધીસ અથવા ધેટનો ઉપયોગ કરીને વાક્ય લખો. આપણે વાક્ય બનાવવાના છે, ચિત્ર આપ્યું છે, અને ધીસ અને ધેટ લખી અને શું કરશું આપણે, વાક્ય બનાવશું. શું કરશું, વાક્ય બનાવશું. હવે જો પેલું વાક્ય છે, ધેટ ઇઝ એ કાઇટ. તો કાઇટનું ચિત્ર છે, એ શું છે, દૂર છે. એટલે દૂરની વસ્તુ માટે ધેટ વપરાણું છે. એટલે ધેટ ઇઝ એ કાઇટ. પછી જો અહીંયા ફોક્સ શેનું ચિત્ર છે, તો કે ફોક્સનું. ફોક્સ એટલે શિયાળ. તો અહીંયા જો ધીસ ઇઝ એ ફોક્સ. ફોક્સ શું છે, તો કે નજીક છે. એટલે નજીક માટે શું વપરાણું, ધીસ. તો ધીસ ઇઝ એ ફોક્સ. પછી જો નીચે, પછી જોઈએ, ધેટ ઇઝ એન આઉલ. આઉલ એટલે ઘુવડ. તો ઘુવડ ક્યાં છે, તો કે દૂર છે. એટલે શું વપરાણું, ધેટ. ધેટ ઇઝ એન આઉલ. પછી જો અહીંયા શેનું ચિત્ર છે, બોટ એટલે હોડી. તો હોડીનું ચિત્ર ક્યાં છે, તો કે દૂર છે. તો દૂરની વસ્તુ માટે શું વાપરવાનું, ધેટ. ધેટ ઇઝ એ બોટ. એટલે ધેટ ઇઝ એ બોટ. આ શું છે, તો કે હોડી છે. પછી જોઈએ નીચે, ધીસ ઇઝ એન એપલ. તો એપલ ક્યાં છે, તો કે નજીક છે. એટલે ધીસ ઇઝ એન એપલ. પછી આ છે કાવ એટલે ગાય. ગાય ક્યાં છે, તો કે દૂર છે. એટલે દૂર માટે શું વાપરવાનું, ધેટ. ધેટ ઇઝ એ કાવ. શું છે, ગાય ક્યાં છે, દૂર ઊભી છે. એટલે શું કીધું છે, ધેટ ઇઝ એ કાવ. પછી બાજુમાં એ જ રીતના જોઈએ 37 ઉપર, એ પેજ સામેના પેજ ઉપર. હવે જો આ શું છે, તો કે એક્સ એટલે કુહાડીનું ચિત્ર છે. તો કુવાડીનું ચિત્ર છે, કુવાડી ક્યાં છે, નજીક છે કે દૂર, તો કે દૂર આપેલી છે. એટલે ધેટ ઇઝ એન એક્સ. એક્સ એટલે કુહાડી. તો કુહાડી ક્યાં છે, તો કે દૂર છે. એટલે અહીંયા આપણે ધેટનો ઉપયોગ કર્યો.
હવે જુઓ બાજુમાં તો કે હેનનું ચિત્ર છે. શેનું છે? હેન એટલે મરઘીનું ચિત્ર. તો અહીંયા શું છે, નજીક છે કે દૂર? તો કે નજીક. તો ધીસ ઇઝ એ હેન, હેન એટલે મરઘી. તો મરઘીનું ચિત્ર નજીક છે એટલે આપણે અહીંયા ધીસનો ઉપયોગ કર્યો. હવે જોઈએ પાછા નીચે, તો આ શેનું ચિત્ર છે? તો કે બસ. તો બસ ક્યાં છે? તો કે દૂર છે. તો ધેટ ઇઝ એ બસ. શું કીધું? ધેટ ઇઝ એ બસ. પછી અહીંયા શેનું ચિત્ર છે? એગ એટલે ઈંડાનું ચિત્ર. તો એ ક્યાં છે? તો કે નજીક આપેલું છે. તો નજીક માટે શું વાપરશું? ધીસ ઇઝ એન એગ, એગ એટલે ઈંડું. પછી જો અહીંયા શેનું ચિત્ર આપ્યું છે નીચે? તો કે કેટ એટલે બિલાડીનું ચિત્ર. તો કે નજીક છે કે દૂર? તો કે દૂર ઊભી છે. તો કે ધેટ ઇઝ એ કેટ, કેટ એટલે બિલાડી. પછી અહીંયા શેનું ચિત્ર છે? પેન. તો પેન ક્યાં છે? તો કે નજીક છે. તો નજીક માટે શું ઉપયોગ કરશું આપણે? ધીસ ઇઝ એ પેન, આ શું છે? પેન છે. તો કેવી છે? તો કે નજીક છે. એટલે શું ઉપયોગ કર્યો આપણે? ધીસનો. પાછું પાછળના પેજ ઉપર જોઈએ, 38 ઉપર. આ શેનું ચિત્ર છે? તો કે કીડીનું. કીડીનું ચિત્ર ક્યાં છે? તો કે દૂર છે. તો દૂર માટે આપણે ખબર જ છે, બધાને હવે ખ્યાલ આવી ગયો કે દૂરની વસ્તુ માટે શું વાપરવાનું? ધેટ. તો ધેટ ઇઝ એન આંટ, આંટ એટલે કીડી. પછી છે અહીંયા બોલ. તો બોલનું ચિત્ર ક્યાં છે? તો કે દૂર છે. તો ધેટ ઇઝ એ બોલ, બોલ એટલે દડો. પછી જો અહીંયા શેનું ચિત્ર આપ્યું છે નીચે? ધીસ ઇઝ એ ટેપ, ટેપ એટલે નળ. નળ ક્યાં છે? તો કે નજીક છે એટલે ધીસનો ઉપયોગ થયો. પછી છે કેપ, કે હેટ, હેટ એટલે ટોપી. ધેટ ઇઝ એ હેટ, તો નજીક છે કે દૂર? તો કે દૂર છે એટલે દૂરની વસ્તુ માટે આપણે શું ઉપયોગ કરવાનો છે? ધેટ એટલે ધેટ ઇઝ એ હેટ. તો તમને ખ્યાલ આવ્યો કે આમાં શું આપણે ઉપયોગ કરવાનો હતો? ધીસ અને ધેટ. ધીસ એટલે નજીક અને ધેટ એટલે દૂરની વસ્તુ. એટલે ધીસ અને ધેટનો ઉપયોગ કરવાનો હતો. હવે સામેના પેજ ઉપર જોઈએ, 39. એમાં જો મેં તમને કે પોયમ ગવડાવી હતી, ગવડાવી હતી ને, તો એમાં જો આપણે તમને એકવાર જોઈએ. આપણે આ શું છે, શેનું ચિત્ર આપ્યું છે? તો અહીંયા શેનું ચિત્ર આપ્યું છે? કીટલીનું. શેનું ચિત્ર આપ્યું છે? તો અહીંયા સરસ મજાની કીટલીનું, સરસ મજાની કીટલીનું ચિત્ર આપેલું છે. તો એ કેવી છે? સરસ મજાની, નાની એવી સરસ મજાની છે. અને અહીંયા શું આપ્યું છે નીચે? તો ટ્રે દોરેલી છે, ટ્રે દોરેલી છે ને, એની અંદર કીટલી છે. પછી આપણે ગમે ત્યારે મહેમાન આવે છે, મમ્મી તમારા ઘરે ગમે તે મહેમાન આવે ત્યારે શું કરે? ટ્રેમાં કીટલી રાખી, કપડાં કાપી રાખીને આપણે ચા આપીએ છીએ ને, એ જ આ કીટલી દોરેલી છે. જો આપણે નીચે જોઈએ, આઈ મ અ લિટલ ટીપોટ, આઈ મ અ લિટલ ટીપોટ, શોર્ટ એન્ડ શાઉટ. શું કીધું છે? શોર્ટ એન્ડ શાઉટ. ધીસ ઇઝ માય હેન્ડલ, શું કીધું છે? ધીસ ઇઝ માય હેન્ડલ. એન્ડ ધીસ ઇઝ માય સ્પાઉટ. વેન ધ વોટર્સ બોઇલિંગ, હિયર મી શાઉટ, જસ્ટ લિફ્ટ મી અપ એન્ડ પોર મી આઉટ. એટલે શું કહે છે? જો આઈ એમ અ લિટલ ટીપોટ, હું કેવી છું? નાની એવી કીટલી છું. શું કીધું છે આમાં? હું આઈ એમ અ લિટલ ટીપોટ, હું એક નાની કીટલી છું. આઈ એમ લિપોટ ટીપો, ટીપોટ એટલે હું એક નાની કીટલી છું. સો ટેન્સ આઉટ, નાનકડી એવી અમથી છું. કેવી છે? નાની અને મજબૂત છું.
તો ટેન્સ આઉટ નાની છું અને મજબૂત છું. ધીસ ઇઝ માય હેન્ડલ. અહીંયા જો તમને હેન્ડલ આપ્યું છે અહીંયા સરસ મજાનું હેન્ડલ, એટલે શું કે છે, આ મારું હેન્ડલ છે, આ મારો હાથો છે. હેન્ડલને શું કીધું છે આમાં આપણે ગુજરાતી, તો કે આ મારો હાથો છે. એન ધીસ ઇઝ માય સ્પાઉટ, આ શું છે, અહીંયાથી આ નાળચું છે. આપણે ચા ને ઊંચી કીટલી કરીએ એટલે આ નાચા દ્વારા ક્યાં નાખીએ છીએ આપણે, આમાં અહીંથી કપરકાબીમાં, કપરકાબીમાં નાખીએ ને આપણે કપમાં અથવા રકાબીમાં, અહીંથી શું પડે છે, ચા આવે છે. એટલે શું કીધું છે, આ મારું નાળચું છે. એન ધીસ ઇઝ માય સ્પાઉટ, આ મારો હાથો છે ને અને આ મારું નાળચું છે. વેન ધ વોટ બોઇલિંગ, જ્યારે પાણી ઉકળે છે, શું કે છે, આ કીટલી છે એમાં પાણી ઉકળે અથવા ચા ઉકળે છે. બોઇલિંગ એટલે ઉકળે છે. હિયર મી સાઉટ, મારો અવાજ સાંભળો, શું કે છે, જ્યારે એમાં પાણી ઉકળે છે અથવા ચા ઉકળે છે ત્યારે અમારો અવાજ સાંભળો. જસ્ટ લિફ્ટ મી અપ, મને ઉપર ઊંચકો, શું કે છે, મને હાથા વડે ઊંચકો. એન પોર મી આઉટ, અને મને બહાર રેડો, શું કે છે, મને જસ્ટ લિફ્ટ મી અપ, મને ઉપર ઊંચકો અને મને બહાર રેડો. શું કે છે, આ હેન્ડલ વડે મને ઊંચકો અને બહાર રેડો, એટલે કપમાં અથવા રકાબીમાં રેડો. ખ્યાલ આવ્યો આ પોયમમાં શું કે છે, તો શું કે છે, હું એક સરસ મજાની નાની અમથી કીટલી છું. હું શું છું, નાની અમથી સરસ મજાની કીટલી છું. અને કેવી છું, નાનકડી છું. કેવી છું, નાનકડી છું પણ ખૂબ જ મજબૂત છું. શું કે છે, કે નાનકડી છું પણ ખૂબ જ મજબૂત છું. ધીસ ઇઝ માય હેન્ડલ, તો આ શું છે, આ મારું હેન્ડલ છે, આ મારો હાથો છે. એન ધીસ ઇઝ માય સ્પાઉટ, આ મારું નાળચું છે. સ્પાઉટ મારું નાળચું છે. આ શું છે, હેન્ડલ છે, અહીંયા કીટલીનું નાળચું છે. વેન ધ વોટ બોઇલિંગ, જ્યારે પાણી ઉકળે છે, શું કે છે, બોઇલિંગ એટલે પાણી જા એમાં ઉકળે છે. હિયર મી સાઉટ, જ્યારે પાણી ઉકળે છે મારો અવાજ સાંભળો. જસ્ટ લિફ્ટ મી અપ, મને ઉપર ઊંચકો, જ્યારે એમાં પાણી અથવા ચા ઉકળે છે ત્યારે મારો એમાંથી કીટલીમાંથી અવાજ સાંભળો. અને અવાજ સાંભળી અને શું કરો, મને સરસ મજાનું ધીમેથી ઊંચકો અને બહાર રેડો. કપ અથવા રકાબીમાં મને કીટલીમાંથી બહાર રેડો. એટલે આ શું કીધું તો આ ચિત્ર કીટલીમાં, તો કીટલીનું સરસ મજાનું ચિત્ર આપ્યું છે. એમાં તમારે શું કરવાના છે, ઘરે સરસ મજાના કલર પૂરવાના છે. તો આપણે અહીંયા શું જોયું અત્યારે, કે યુનિટ 9 સુધી ધીસ અથવા ધેટનો ઉપયોગ કરીને વાક્ય બનાવતા શીખ્યા. પછી આમાં અહીંયા ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ, અને પોયમ મેં તમને સમજાવી અને ગવડાવી. અને તમારે સરસ મજાના અહીંયા ઘરે જ મીનિયા કલર તેનો ઉપયોગ કરવાનો છે. મીનિયા કલરનો ઉપયોગ કરી અને સરસ મજાના કલર પૂરવાના છે. હવે જો તમે યુનિટ 10માં શું છે, તો યુનિટ 10માં કલર્સ શું છે, તો કે કલર્સ, તો તમને બધાને કલર્સના નામ તો આવડે જ છે, આવડે છે ને બધા બાળકોને કલર્સના નામ તો ખ્યાલ જ હોય, કે રેડ એટલે લાલ થાય, બ્લુ એટલે ભૂરો, પિંક એટલે ગુલાબી, ગ્રીન એટલે લીલો, યલો એટલે પીળો, ઓરેન્જ એટલે નારંગી, બ્રાઉન એટલે કથાઈ, પર્પલ એટલે જાંબુડિયો, વ્હાઇટ એટલે સફેદ, બ્લેક એટલે કાળો. તો આ બધા શું હતા, જુદા જુદા કલર્સના નામ. તો તમને પણ આમાં મીનિયા કલર આવે છે, એમાંય પણ જુદા જુદા કલરો આવે છે, આવે છે ને, તો તમને એમાંથી પણ ખ્યાલ આવે કે આને કયો કલર કહેવાય, લાલ કહેવાય, ગુલાબી કહેવાય, ઓરેન્જ કહેવાય, પીળો કહેવાય, સફેદ, નારંગી, કથોઈ, બ્લેક, એવા જુદા જુદા કલર ખબર જ હોય છે. ખ્યાલ છે ને તમને કે કલર્સને જુદા જુદા આપણે કઈ રીતના ઓળખીએ છીએ. અને તમને આગળ બધા ચિત્રોમાં કલર પૂરવાના આવ્યા હતા, મીનિયા કલર મેં તમને તેનો ઉપયોગ કરવાનો કીધો હતો, તો કે મીનિયા કલરનો ઉપયોગ કરવાનો કીધો હતો. અને બધા પોયમમાં
જ્યાં જ્યાં ચિત્ર આપ્યા છે એમાં તમારે કલર પૂરવાના હતા જુદા જુદા રંગના. તો કલર પૂરાઈ ગયા પછી શું કરવાનું હતું? હવે આપણે અહીંયા કલરનો પાર્ટ છે, કલર્સ. યુનિટ 10 જો, પેજ નંબર 40, 14. હવે જો રેડ, આર ઈ ડી, રેડ એટલે લાલ. શું આપ્યો છે અહીંયા સ્પેલિંગ? આર ઈ ડી, રેડ એટલે લાલ. પછી જો બાજુમાં બી એલ યુ ઈ, બી એલ યુ ઈ, બ્લુ એટલે ભૂરો. અહીંયા કયા, અહીંયા શેનું ચિત્ર, અહીંયા કલર આપ્યો છે કયા રંગનો? તો કે લાલ કલર. અહીંયા શેનો આપ્યો છે? તો કે બ્લુ એટલે ભૂરો કલર. બી એલ યુ ઈ, બ્લુ એટલે ભૂરો. પછી છે અહીંયા પિંક એટલે ગુલાબી. પી આઈ એન કે, પિંક એટલે ગુલાબી. અહીંયા શેનો કલર, કયો કલર છે? તો કે ગુલાબી. તો ગુલાબીને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? તો કે પિંક. પિંક એટલે ગુલાબી. પી આઈ એન કે, પિંક એટલે ગુલાબી. પછી જો નીચે જી આર ડબલ ઈ એન, ગ્રીન એટલે લીલો. અહીંયા છે કયો કલર દેખાય છે તમને? તો કે લીલો. તો કે ગ્રીન એટલે લીલો. જી આર ડબલ ઈ એન, ગ્રીન એટલે લીલો. પછી બાજુમાં તો કે પીળો કલર છે, તો પીળાને આપણે શું કહેશું? યલો. વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ, યલો એટલે પીળો. વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ, યલો એટલે પીળો. પછી બાજુમાં અહીંયા કેવો કલર છે? તો કે નારંગી, કેસરી કલર છે ને, નારંગી જેવો કેસરી કલર. તો કે ઓરેન્જ, ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ એટલે નારંગી. શું કહેવાનું? ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ એટલે નારંગી. હવે નીચે જોઈએ તો અહીંયા કેવો કલર છે? તો કે કથ્થઈ, લાકડા કલર, લાકડા જેવો કલર છે ને, કથ્થઈ કલર. તો બી આર ઓ ડબલ્યુ એન, બ્રાઉન એટલે કથ્થઈ. પછી અહીંયા જાંબુડિયા, તમે જાંબુડિયા તો ખાતા જઈશે, બધાએ ખાધા છે ને, એવો જાંબુડિયો કલર. પી યુ આર પી એલ ઈ, પર્પલ એટલે જાંબુડી. કયો કલર કીધો? તો કે જાંબુડિયો. પી યુ આર પી એલ ઈ, પર્પલ એટલે જાંબુડિયો. પછી અહીંયા બાજુમાં જોઈએ તો કે વ્હાઈટ એટલે સફેદ. ડબલ્યુ એચ આઈ ટી ઈ, વ્હાઈટ એટલે સફેદ. ડબલ્યુ એચ આઈ ટી ઈ, વ્હાઈટ એટલે સફેદ. એવી જ રીતના નીચે જોઈએ તો અહીંયા કેવો કલર છે? તો કે બ્લેક કલર. બ્લેક એટલે કાળો કલર. બી એલ એ સી કે, બ્લેક એટલે કાળો. બી એલ એ સી કે, બ્લેક એટલે કાળો. એટલે આ બધા શું આવ્યા? જુદા જુદા કલર્સના. શું આપણે જોયું યુનિટ 10માં? 12 એમાં શું જોયું આપણે? કલર્સ, એટલે જુદા જુદા કલર્સના નામ જોયા. તો આવી જ રીતના તમારે શું કરવાનું છે? કલર્સના સ્પેલિંગ તમારે રિવિઝન કરવાનું, અને આ વિડીયોમાં જોઈ અને તમારે શું કરવાના છે? બધા કલર્સના નામ બોલવાના છે. હા, મેં આ વિડીયોમાં જોઈ જોઈને કેવી રીતના મેં તમને બોલાવ્યા, એ જ રીતના તમારે શું રિવિઝન કરવાનું છે? કલર્સનું સ્પેલિંગ બોલવાના, ઉચ્ચાર બોલવાના અને અર્થ બોલવાના. સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ બોલતું જવાનું છે, અને સાથે સાથે એનું રિવિઝન કરવાનું. અને કલર્સ તમારી પાસે આપ્યા છે મિનિયા કલર, એ પણ જોતા જવાના કે આને કયો કલર કહેવાય. ગ્રીન, યલો, ઓરેન્જ, પર્પલ, વ્હાઇટ, બ્લેક, એ રીતના જુદા જુદા કલરની ઓળખ કરતું જવાનું છે. નમસ્તે, બાય બાય.